गुड मॉर्निंग जय श्री कृष्ण। तो आप पाठ 17 स्वर चिन्ह ए भणी गया अने पाठ 18 में छे आपणे बाराक्षरी। तो बाराक्षरी आपणे अगाउथी करी लीधी छे, तो हवे आपणे शुं करवानुं छे? तो के हवे आपणे पाठ 18 आपणो शरीर, पार्ट्स ऑफ द बॉडी इंग्लिशमां कहीए तो आपणे आपणा शरीरना अवयव विशे जाणीशुं। तो चालो शरू करीए। હવે ચાલો આપણે પાઠ 18 આપણું શરીર, આપણા શરીરના અવયવ અંગો, તો જેમાં છે આ છોકરો બેલો છે એના જે શરીરના અવયવો છે બતાવેલા છે, જેમ કે પેલું છે માથું, પછી ગરદન, પછી છાતી, પછી ખભો, હાથ, પેટ, કોણી, કમર, જાંઘ એટલે સાથળ, ઘૂંટણ, આંગળીઓ, પગ, ઘૂંટી, બરાબર આ ઘૂંટી છે પગની, આ પગની પાની છે ને ઘૂંટણ, તો આ આપણા શરીરના અવયવો છે, અંગો છે, જે દરેક શરીરના અંગની આપણને જરૂરત હોય છે, એના વિના અધૂરું છે બધું। તો બધા શરીરના અવયવ વિશે આપણે જાણ્યું અને આપણે નોટબુકમાં વન ટાઈમ લખવાના છે આ બધા શરીરના અવયવો। એના સિવાય પણ બીજા આપણે અવયવો જોઈ લઈએ એકવાર, જેમાં છે આંખ, જે બહુ મહત્વનું કામ કરે છે, જોવાનું, પારખવાનું ઘણું બધું, જીભ સ્વાદ પારખવાનું, નાક સૂંઘવાનું, હોઠ દાંત ચાવવા માટે હોય છે, કાન સાંભળવા માટે હોય છે, હાથનો પંજો અનેક રીતે કામ આવે છે, હાથનો પંજો ન હોય તો કંઈ પણ કામ થઈ શકતું નથી, આ હાથ, આ પગનો પંજો અને આ પગ છે, બરાબર તો બધા શરીરના અવયવો છે। આ તમારા બધા જ અવયવો નોટબુકમાં વન ટાઈમ લખવાના છે। ઓકે, થેન્ક યુ।